ગોંડલના સુપ્રસિદ્ધ તરકોશી હનુમાન મંદિરે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને આ સર્વજ્ઞાત્ય સમૂહ લગ્ન સમારંભમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। શહેરની તરકોશી હનુમાન મંદિરે છેલ્લા કેટલાક સમયથી સમૂહ લગ્નોત્સવનું આયોજન થતું આવે છે અને અહીં રવિવારે ચોથો સર્વજ્ઞાત્ય લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં અલગ અલગ જ્ઞાતિના 11 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુ ડાભી તથા ઉદ્યોગપતિ રમેશ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા। લગ્નમાં જોડાયેલા સૌ નવ દંપતિ ભાઈઓ તેમજ બહેનો, ખરેખર ચોથા સમૂહ લગ્નની અંદર મારી કન્ટિન્યુ હાજરી છે। વંશજ જે રીતે સામાજિક સેવા કરે છે, ભગવાનને પ્રાર્થના કરું કે એમને વધુ શક્તિ આપે પણ આવા સમૂહ લગ્ન એક સમાજ વ્યવસ્થાના ભાગરૂપે પોતે સહભાગી બને છે એટલા માટે હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। સાથોસાથ નવ દંપતિ જે નવા જીવનની શરૂઆત કરે છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। એમના જીવનની અંદર યશ અને કીર્તિ પ્રાપ્ત થાય, એનું લગ્ન જીવન સફળ બને અને આમ સમાજની અંદર એની સુવાસ ફેલાય એના માટે હું આ તકે માતાજીને પ્રાર્થના કરું છું। જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના મહંત રાજુ બાપુ સહિતના ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ તકે દાતાઓએ દાનની સરવાણી વહાવતા પ્રસંગની ચાર ચાંદ લાગી ગયા હતા। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।